જુનાગઢ બન્યું જળબંબાકાર ગીર સોમનાથમાં જળ સંકટ સૌરાષ્ટ્ર પર મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય એમ છેલ્લા કેટલાક દિવસથી મહેર નહીં પણ કહેર બનીને છે દ્વારકા પોરબંદર રાજકોટની સાથે જુનાગઢમાં મુશ્કેલીનો વરસાદ વરસ્યો છે જુનાગઢના માણાવદર અને માળિયામાં અવિરત પડી રહેલા વરસાદથી લોકોની જિંદગી આફતમાં મુકાઈ અસરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ લોકોની મદદે દોડી આવી ટીમે ખાટલા પર બેસાડી રેસ્ક્યુ કર્યું કેશોદનો નો ઘેડ પંથક જળબંબાકાર બન્યો અને પાંચાળ ગામ સંપર્ક વિહોણું બન્યું છે ઉપરવાસમાં પડી રહેલા આવિરત વરસાદના કારણે ઘેડ અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે ઘેડ પંથકના નસીબમાં જાણે કુદરતે ચોમાસાના ચાર મહિના માત્ર વેદના લખી હોય એમ દર વર્ષે દર વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે ઘેડ પંથક ખરેડા ફાટકથી થલ્લી જવાના કોઝવે પર પાણી ફરી વળતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા કોઝવે પર ધસમસતા પાણી હોવા છતાં એમાંથી વાહન પસાર કરવાનું દુઃસાહસ કરતા લોકોના જીવ જોખમમાં મુકાતા દેખાયા ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો અને ગિરનારના પગથિયા પરથી જાણે ઝરણા વહેતા હોય એવા મનમોહક દ્રશ્યો દેખાયા પર્વત પરથી ધોધ પડતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા જૂનાગઢની સાથે સાથે ગીર સોમનાથમાં પણ મેઘો તૂટી પડ્યો અને મુશ્કેલીઓ લઈ આવ્યો ગીર ગઢડા અને જામવાળામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળ પ્રલય આવી ગયો થોરડી ભાખા સહિતના ગામમાં વોકળાના પાણી ઘૂસી ગયા

ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદનો માર પડી રહ્યો છે આગાહી છે કે આવનાર ત્રણ થી ચાર દિવસ આ માર યથાવત રહેશે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ સતર્ક રહેવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ